વેલકમ ટુ ડિજિટલ એલાયન્સ ડિજિટલ એલાયન્સમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે સૌ પ્રથમ તો મિત્રો જો તમે આપણી આ ચેનલ ડિજિટલ એલાયન્સને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી છે નહીં દર્શાવેલ બે લાઇકન પ્રેસ કરવાથી આપણી આ ચેનલના નોટિફિકેશન સરળતાથી મેળવી શકશો મિત્રો તાજેતરમાં જ નવો મોટર વેહીકલ એક્ટ અમલમાં આવેલ છે અને દંડની રકમ વધારવામાં આવેલ છે આથી આમ જનતાને પણ એ તકલીફ પડી રહી છે અને જે પોલીસ સ્ટાફ છે તેમને પણ કેટલીક તકલીફનો સામનો કરવો પડે છે કારણ કે તેનું સીધું જ ઘર્ષણ જનતા સાથે થાય છે તો ઘણી વખત એવું બનતું હોય છે કે પોલીસ ખોટી રીતે દંડ કરતા હોય અને એના કારણે છે એ લોકોને એનો ભોગ બનવું પડતું હોય છે તમામ જે પેપર્સ હોય છે એ હાજર હોવા છતાં હેલ્મેટ પહેરેલું હોવા છતાં પણ પોલીસ ક્યારેક દંડ કરે છે તો એવા સંજોગોમાં શું કરવું એના વિશે આપણે જોઈએ તો સુપ્રીમ કોર્ટે લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ એમ કે ગુપ્તાના કેસમાં કહ્યું હતું કે તમામ સરકારી કર્મચારી છે એ જનતાના નોકર છે એટલે સરકારી કર્મચારીની પ્રવૃત્તિ તેની સેવામાં વર્ણન કરેલ અનુસારની જ હોવી જોઈએ નહીં કે લોકોની સાથે અન્યાય કરે તેવી જો કોઈ સરકારી કર્મચારી પોતાની સરકારી ફરજથી જનતા સાથે અન્યાય કે જનતા માટે અગવડતા ઊભી કરે તો એ તે કર્મચારી દ્વારા પોતાના પદનો દુરુપયોગ માનવામાં આવશે આજે છે લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ એમ કે ગુપ્તા કેસમાં જેના માટે તેને કોઈ પણ કાયદાની જે રાહત મળી ન શકે એ ગુના માટે તેને સજા મળવી જ જોઈએ ઉચ્ચ અધિકારીઓ આવા ખોટા અધિકારીઓ કે કર્મચારીઓની પ્રવૃત્તિનો અલગથી રેકોર્ડ રાખવો જોઈએ આ સુપ્રીમ કોર્ટે લખનઉ ડેવલપમેન્ટ ઓથોરિટી વિરુદ્ધ એમ કે ગુપ્તા કેસમાં પોતાનો નિર્ણય સંભળાવતી વખતે કહ્યું હતું આપણા દેશમાં કાયદાથી ઉપર કોઈ નથી અને કાયદાના દુરુપયોગ કરનાર માટે ક્યાંય માફીની જોગવાઈ કરવામાં આવેલ નથી આથી જો તમે ખોટા ન હોવ અને તો પણ ટ્રાફિક પોલીસ તમારું ચાલન કાપે તો તમારે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જો કોઈ ટ્રાફિક પોલીસ ખોટું ચાલન કાપે તો તમારે એના કેટલાક મુદ્દાને અનુસરવું જોઈએ તો આપણે જોઈએ કે શું કરવું જોઈએ તો મુદ્દા નંબર એક કે આવા ટ્રાફિક પોલીસ વિરુદ્ધ લેખિત ફરિયાદ કરવી આવી ફરિયાદ પોતાના જિલ્લાના એસપી એટલે કે સુપરિટેન્ડ ઓફ પોલીસને કરવી જોઈએ દરેક જિલ્લામાં એક એસપી હોય છે તો એ એસપીને ફરિયાદ લેખિતમાં કરવી જોઈએ અને દંડની રસીદમાં પોલીસ દ્વારા ડ્રાઈવરની સહી લેવામાં આવે છે તે જગ્યાએ એક કોમેન્ટ બોક્સ હોય છે એ કોમેન્ટ બોક્સ છે ત્યાં તમારે કોમેન્ટ લખવી જોઈએ કે મારી પાસે આ ડોક્યુમેન્ટ છે છતાં પણ આ દંડ હું ભરું છું એવી તમારે કોમેન્ટ દર્જ કરવી જોઈએ હવે ત્રીજો મુદ્દો એ છે કે દંડની રસીદ મેળવી લેવી અને એ કોપી ફરિયાદ સાથે જોડી દેવી તમે જે લેખિતમાં ફરિયાદ કરો છો એસપીને એમાં દંડની જે રસીદ મળે છે એ પણ તમારે સાથે જોડી દેવી અને દંડની રકમ ભરવાથી એવું બિલકુલ સાબિત થતું નથી કે તમે ખોટી રીતે દંડ વસૂલ્યાની ફરિયાદ હવે નહીં કરી શકો તમે દંડ ભરી દીધો છે છતાં પણ તમે ફરિયાદ તો કરી જ શકશો અને મુદ્દા નંબર ચાર કે તમારી ફરિયાદ બાબતે શું કાર્યવાહી થઈ છે તેની જાણકારી માટે તમે આરટીઆઈ કરી શકો રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ બે હજાર પાંચ અન્વયે તમે માહિતી માગી શકો આવું કરવાથી સંભવ છે કે તમારી ફરિયાદ અરજી ઉપર જો કોઈ કાર્યવાહી ન થઈ હોય તો પણ હવે ઝડપથી કાર્યવાહી થશે આ રીતે કરવાથી તમે સાચા હો તો તમને ન્યાય મળી શકશે અને જે ખોટા પોલીસ અધિકારી હોય તેમના વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી થઈ શકશે અને મિત્રો જો તમે સાચા હોય તો આ જ અનુસરવાનું છે પણ તમે માની લો કે ખોટા હોય તો કોઈ અધિકારીને તમે સહકાર આપજો એક સારા નાગરિક તરીકે તમે એને સપોર્ટ કરજો જે કંઈ રકમ ભરવાની થતી હોય હેલ્મેટ ન પહેરવું પહે હોય અન્ય કોઈ પણ તમારી પાસે ડોક્યુમેન્ટ ખૂટતા હોય એને તમારે દંડ ભરવો પડે એમ હોય તો તમે સહકાર આપજો તો જો તમે સાચા હોય તો જ તમે આ રીતે ફરિયાદ કરજો તો મિત્રો તમને અમારો આ વિડીયો ગમ્યો હશે હોય તો લાઈક કરજો થેન્ક યુ